नमस्ते मित्रों, स्वागत छे तमारू मारी चैनल फूड कुबेर एटले के वानगीओना खजानामा। आजे आपणे ममरानो चेवड़ो बनावीशुं। मित्रों, आ ममरानो चेवड़ो नानाथी मोटाने लईने बधाने भावे छे, अने खास करीने होस्टेलमां जे भणता विद्यार्थीओ होय तेनी पासे तो आ ममरानो चेवड़ो होय ज छे। तो चालो आपणे ईजी अने इंस्टंट एवो आ ममरानो चेवड़ो बनावीए। बनावता पहेला मित्रों, तमे हजी सुधी मारी चेनल सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करो अने बाजूमां आपेला बेल आइकन पर क्लिक करो, जेथी हूँ जारे जारे आवी रीते नवी नवी रेसिपीनी अपलोड करूँ त्यारे तमने नोटिफिकेशन मळे। सौप्रथम आवी रीते ममरानी कोथरी लई लेवी अने पछी तेने आवी रीते खोलीने चाळणामां लई लेवा। અને તેને ચારી લેવા। તમે જોઈ શકો છો મમરાનો ભૂકો અને કોઈ કોઈ કાકરી હોય તો તે નીકળી જાય છે। હંમેશા મમરાને ચારીને જ વઘારવા, પછી તેને આવી રીતે કોઈ એક મોટા વાસણમાં લઈ લેવા। આ ભૂકાને તમે ડિસ્કાર્ડ કરી શકો છો। હું અહીં આ મમરાના ભૂકાને કીડિયારામાં જવા દઈશ। પછી આવી રીતે મમરાને લઈ લેવા મોટા વાસણમાં અને તેને સરસ આવી રીતે તડકે રાખી દેવા, જેથી તે સરસ કુરકુરા થઈ જાય। આમ આપણે મમરાને 2-3 કલાક માટે તપવા દઈશું। આપણે જે મમરા તડકે તપાવવા રાખેલા હતા તે સરસ તપી ગયા છે, તમે જોઈ શકો છો। પણ ઘણી જગ્યા એવી હોય છે કે ત્યાં તાપ નથી આવતો, અથવા તો સીઝન એવી હોય કે તડકો નથી આવતો, તો તે વખતે આવી રીતે મમરાને તપાવવાની બદલે કડાઈની અંદર થોડીક વાર ધીમા તાપે આમ શેકી લેવા, તો તે સરસ કડક થઈ જશે અને પછી તેને વઘારવા। તો ચાલો આપણે મમરા વઘારીને તેનો ચેવડો બનાવવાનું શરૂ કરીએ। આમ અહીં મેં મમરાના 2 ભાગ કરી લીધેલા છે। કોથળી 350 ગ્રામની હતી એટલે 175 ગ્રામના 2 ભાગ કરી લીધેલા છે। પછી આવી એક જાડા તળિયાવાળી કડાઈ લેવી, પછી તેની અંદર 1/3 કપ તેલ લેવું, ગ્રામની અંદર મેઝર કરીએ તો તે 60 ગ્રામ છે। આવી રીતે થોડુંક તેલ ગરમ થાય એટલે તેમાં 1/3 ટીસ્પૂન હિંગ ઉમેરવી અને લીમડાના પાન ઉમેરવા, પછી 1/3 ટીસ્પૂન હળદર ઉમેરવી અને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું, પછી તેમાં આપણા મમરા ઉમેરી દેવા અને તેને તરત જ હલાવી દેવા, નહીતર તો નીચેવાળા મમરા તેલ પી જશે અને ઉપરના મમરા એમને સફેદ રહી જશે। ગેસની ફ્લેમને મેં મીડિયમ જ રાખેલી છે। આમ આપણે મમરાને છેક તરીએ સુધી ચમચો જાય એવી રીતે હલાવતા રહેવાનું છે, નહીતર મમરામાં દાજ બેસી જશે અને સ્વાદે સરસ નહીં લાગે। તમે જોઈ શકો છો બધા મમરા સરસ પીળા થઈ ગયા છે હળદરવાળા। પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને મમરાને આપણે આ જ કડાઈમાં રહેવા દઈશું, જેથી તે સરસ કડકને કડક એવા કુરકુરા જ રહે અને આપણી કડાઈ ગરમ હોવાથી વચ્ચે વચ્ચે 1-2 વખત આવી રીતે ચમચો ફેરવી લેવો। હવે આપણે આ કડાઈને સાઈડમાં રાખીશું। પછી આ પીળા પૌવા અથવા તો મકાઈના પૌવા જે તમે બોલતા હોય તે તળીશું। આ મકાઈના પૌવા મેં અહીં 50 ગ્રામ લીધેલા છે, તમે આની ક્વોન્ટિટી વધઘટ કરી શકો છો, કેમ કે આ બાળકોને વધારે ભાવતા હોવાથી તમે વધારે પણ ઉમેરી શકો છો। તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે, અડધા આપણે ઉમેરી દઈશું। આમ તે તરત જ ઉપર આવી જવા જોઈએ। પછી આ પૌવાને આપણે જે વાસણની અંદર મિક્સ કરવું છે, બધું ચેવડો બનાવવો છે તેની અંદર જ ડાયરેક્ટ ઉમેરી દઈશું। ગેસની ફ્લેમને ધીમી કરી લઈશું। પછી આપણે 1/4 કપ અથવા તો 100 ગ્રામ મગફળીના દાણા ઉમેરીશું।
આ મગફળીના દાણા ઘરના હોવાથી તે પહેલેથી જ લાલ છે, એટલે આપણે આવા લાલ દાણા હોય તો તળવામાં ખાસ ધ્યાન રાખવું. દાણા ઉમેરીને મેં ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દીધેલી છે. અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું, તેની મેળે જ સરસ તળાઈ જશે. સરસ દાણા તળાઈ ગયા છે, આપણે બહાર કાઢી લઈશું. મેં પહેલાં જેમ કીધેલું હતું તેમ કે આપણે પૌવાને જે વાસણની અંદર ચેવડો બનાવવો છે તેની અંદર જ ડાયરેક્ટ લઈ લેવા, પછી તેમાં થોડુંક મીઠું ઉમેરીશું પૌવા અને દાણાના ભાગનું, અને સરસ મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે વઘારેલા મમરા ઉમેરી દઈશું અને પાછું એક વખત મિક્સ કરી લઈશું. મિત્રો, ઘણા લોકો આની અંદર દળેલી ખાંડ પણ ઉમેરતા હોય છે, પણ હું જેમ બને તેમ ખાંડને અવોઇડ જ કરું છું, એટલે હું અહીં ખાંડ નથી ઉમેરતી. પણ તમને ગળ્યો ચેવડો પસંદ હોય તો તમે અત્યારે આ સ્ટેજ ઉપર દળેલી ખાંડને ઉમેરીને મિક્સ સરસ કરી લેવું, અને તમે આની અંદર સફેદ પૌવા એટલે કે બટેકા પૌવાના જે પૌવા આવતા હોય તે પણ તરીને ઉમેરી શકો છો. દાળ, ગાંઠિયા, સેવ વગેરે તમને ગમે તે સામગ્રી આની અંદર ઉમેરી શકો છો અને ચેવડાને રીચ બનાવી શકો છો. તો તૈયાર છે સિમ્પલ અને ઇઝી એવો નાનાથી મોટાને ભાવે તેવો મમરાનો ચેવડો. મિત્રો, આ ચેવડો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે. તો મિત્રો, તમને મારી આ ચેવડાની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવા ઇન્સ્ટન્ટ મમરાના ચેવડાની રેસીપી જાણી શકે. થેન્ક યુ. આવજો.